નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભયમ યુટ્યુબની અંદર હું ડોક્ટર ઉમેશ ઉમેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તમામ જય ઠાકર જય દ્વારકાધી જય ભવાની જય રામ જય ભવાની જય ભીમ જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી સલામવાલેકુમ યશ મકવાણા પૂર્વી ધવલસિંહ ચૌહાણ અંકિત રાઠવા યોગીરાજસિંહ રેવર ચાલો ઝડપથી બધા આવી જા વનરાજસી ગુડ ઇવનિંગ ચાલો ઝડપથી બધા લાઈક શેર કરજો ફોરેસ્ટનો આજે આપણે સરસ મજાનો અગત્યનો ટૉપિક લઈને આવ્યા છીએ યસ પઢિયાર રાજભાઈ હા બડે નથી આજ મારો વેલકમ તમામ વિદ્યાર્થી મિત્રોને ચુડાસામાં જયશ્રી યસ વેલકમ ધવલસિંહ ચૌહાણ હિતન કુમાર વિનય યાદવ ભારતીબેન ડીજે ગામીન ગીરનો હવજ હો ભાઈ ગઢવી નીતિનભાઈ આનંદ અણજારા પરમાર ધર્મેન્દ્ર યાસ 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 વેલકમ 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 ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લિંકને શેર કરી દો શક્ય હોય એટલે શેર કરી દો શક્ય હોય એટલી શેર કરી દો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો સરસ મજાનો ટૉપિક આજે આપણે ફોરેસ્ટનો લઈને આવ્યા છીએ બરાબર ચાલો વેલકમ વેલકમ ઓકે યસ પાર્થરાજસિંહ ચુડાસમા મજામાં આવો મજામાં ઓકે ચાલો સરસ મજાના દિવસો એક્ઝામના નજીક બધા આવી રહ્યા છે એ સરસ મજાનો શિયાળો પણ સારો એવો જામેલો છે ઠંડી પણ સારી એવી છે તો આપ બધા મજામાં હશો આમ જોવા જાવ તો હેલ્ધી સિઝન છે બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો બોરીચા દીપકભાઈ યસ ઓનલાઈન ભણવાની મોજ હતી કલતરીયા સ્વભાવને હો ભાઈ યસ બોરીચા દીપકભાઈ બસ શેર કરો લિંક શેર કરો ઝડપથી યસ ડોડિયા ડોડિયા ભાઈ યસ ઓકે ચાલો ઓકે તો આગળ વધીએ ટોપિકનું નામ તો તમને ખબર જ પડી ગઈ છે ફોરેસ્ટની અંદર ખૂબ અગત્યનો ટોપિક છે બરાબર છે ઓકે ચાલો તો આપણે હવે લગભગ ઓલમોસ્ટ બધા આવી ગયા છે તો આપણે આગળ વધીએ હવે મારું ધ્યાન કોમેન્ટમાં નહીં રહે હવે આપણે માત્ર ને માત્ર લેક્ચરમાં ધ્યાન આપીશું બરાબર છે બીજી કોઈ ચર્ચા નહીં લેક્ચર પૂરો થાય પછી તમારા જે કાંઈ પ્રશ્નો હોય તમે મને પૂછજો વચમાં આપણે કોઈપણ પ્રકારનું ડિસ્કશન નહીં ઓનલી ફોકસ ઓન ટોપિક બરાબર છે તો સ્ટાર્ટ કરીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો સ્ટાર્ટ કરીએ છીએ આ આપણે હવે અગત્યનો ટોપિક ટૉપિકનું નામ છે આબોહવાના તત્વો અને એને અસર કરતાં પરિબળો આબોહવાના તત્વો અને એને અસર કરતાં પરિબળો તો સ્ટાર્ટ કરીએ છીએ આબોહવાના તત્વો અને એને અસર કરતાં પરિબળો બરાબર છે ચાલો

હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે સવારનું હોય બપોરનું હોય સાંજનું હોય સવારે ઘણીવાર ઠંડી લાગે બપોરે ગરમી લાગે ક્યારેક ક્યારેક સાંજે વરસાદ આવે તો આને હવામાનમાં ફેરફાર કહેવાય અને હવામાન કહેશું આબોહવા નહીં કહીએ તો આબોહવા એટલે શું તો કે લાંબા ગાળાની પરિસ્થિતિ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ સમયગાળાની હવામાનની પરિસ્થિતિ હોય એને આપણે આબોહવા કહીએ બરાબર છે તો પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષના લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિ હોય એને આપણે આબોહવા કહેતા હોઈએ છીએ તો અહીંયા શબ્દ યાદ રાખજો પાંત્રીસ વર્ષ કે તેથી વધુ પાત્રી વરસ સુધી અભ્યાસ કરવાનો કે કેવી હવામાન રહે છે એના આધારે ને આબો હવા નક્કી થાય તો આબો હવા એટલે સમજી ગયા કે પાત્રી વર્ષ કરતાં વધુ લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિ હોય છે ને આબો હવા કહીએ છીએ પણ આબો હવાના તત્વો એટલે શું અને પરિબળો એટલે શું તો કે તત્વો શું કરશે આબો હવાના તત્વો છે એ આબો હવાનું નિર્માણ કરશે આબો હવાનું નિર્માણ કરશે આબો હવા બનાવશે જે તે પ્રદેશની જ્યારે આબો હવાના પરિબળો એટલે શું તો પેલા શબ્દની સમજૂતી લઈ આબોહવાના પરિબળો એટલે અસર કરે છે બરોબર છે અને આબોહવામાં ફેરફાર કરે છે એને આપણે પરિબળો કહીએ તો તત્વો આબોહવાનું નિર્માણ કરશે પરિબળો આ તત્વોમાં અસર કરશે આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરશે પરિબળો આ તત્વો ઉપર અસર કરશે બરાબર છે ચાલો તો આબોહવાના તત્વ અને આબોહવાના પરિબળો શું એ તફાવત આપણે સમજી ગયા બે વસ્તુ અલગ છે હો સમજો તમારા ટૉપિકની અંદર ઘણી જગ્યાએ લખેલું હોય છે કે આબોહવાના તત્વો અને પરિબળો તો તત્વો આબોહવા બનાવે છે પરિબળો એને શું કરે છે એનું નિર્માણ કરે છે તો તત્વોમાં આપણે કોની વાત કરીશું તો તત્વોમાં આપણે વાત કરીશું સૂર્યઘાત અને તાપમાન આબોહવાના તત્વોમાં આવશે દબાણ અને પવન આબોહવાના તત્વોમાં આવશે અને ભેજ અને વરસાદ આબોહવાના તત્વમાં આવશે તો આ થઈ ગયા તત્વો આ આબોહવાનું નિર્માણ કરશે આ બધા ભેગા મળીને શું કરશે આબોહવાનું નિર્માણ કરશે આબોહવા બનાવશે જ્યારે આ આબોહવાને પરિબળો એટલે કે આ તત્વો છે એના ઉપર અસર કરતા પરિબળો કયા પરિબળો છે તો કે અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર્વતમાળાની દિશા અને ઢોળાવ મહાસાગરના પ્રવાહો જમીનના પ્રકાર ને જંગલોનું પ્રમાણ વિદ્યાર્થી નીચેનામાંથી કયા આબોહવાને અસર પરિબળો નથી અથવા તો નીચેનામાંથી કયા આબોહવાના તત્વોને અસર કરતા પરિબળો છે તો અસર કરતા પરિબળો કયા તો આ આવશે બધા બરાબર છે આ યાદ રાખી લેવાના હેડિંગ ગોખી નાખવાના છે પ્રશ્ન અહીંથી જ આવે નતર ના આવે આ ટોપિકમાં બાકી બહુ ખાસ કોઈ એવો ક્લાસ થ્રી લેવલ પ્રશ્ન નથી બનતો બરાબર બાકી જે આવશે ફેક ડેટા વાળો હું તમને આગળ લેક્ચરમાં કહીશ કેટલી વસ્તુ યાદ રાખી લેવાની છે આમાંથી આપણો રોકડો માર્ક આ ટોપિકમાંથી માર્ક જવા દઈશું નહીં પછી તત્વો તો તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી આબોહવાના તત્વો કયા છે તો આ ત્રણે ત્રણ તત્વો યાદ રાખવાના સૂર્યઘાત અને તાપમાન દબાણ અને પવન ભેજ અને વરસાદ આ તત્વો છે બરાબર છે અને આ પરિબળ છે તો કયા તત્વો કયા પરિબળ એના નામ યાદ રાખી લેવાના મગજમાં બેસાડી દેવાની ભૂલ પડવી જોઈએ નહીં આગળ વધીએ વાત કરીએ હવે સ્ટાર્ટ કરીએ આબોહવાના તત્વો કે જે આબોહવાનું નિર્માણ કરે છે બરાબર તો પહેલા જોઈએ સૂર્યઘાત અને તાપમાન તો સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે આપણે બધા જ જાણીએ છીએ બરાબર છે તો સૂર્યની જે ગરમી આપણા ઉપર લાગે છે એને સૂર્યઘાત કહેવાય તો પહેલાં સમજો સૂર્યઘાત એટલે શું સૂર્યઘાત એટલે સૂર્યના કિરણો જે આપણી ઉપર પડે છે અને જે તાપમાન ગરમ કરે છે આપણે સમજી ગયા હવે પૃથ્વી ઉપર સૂર્યઘાત થાય છે પૃથ્વી ઉપર સૂર્યના કિરણો પડે છે તો કે હા પૃથ્વી સપાટીને ગરમ કરે છે તો કે હા તો જેમ સૂર્યઘાત વધારે એમ તાપમાન વધારે આ પ્રશ્ન બને તમારો પ્રશ્ન શું બને તો કે સૂર્યઘાત વધુ સૂર્યઘાત વધુ તો તાપમાન ઓછું આ વિધાન કેવું ખોટું તો તાપમાન પણ કેવું થાય તાપમાન વધશે એમ તાપમાન વધશે હવે આ જે સૂર્યના કિરણો છે તમે જુઓ બધી જગ્યાએ સીધા ન પડે સૂર્યના કિરણો કરૃત વચ્ચે તે સીધા પડે એટલે કે વિશ્વઋત એરિયામાં સીધા પડે મેક્સિમમ ત્યાં સીધા પડે તો સૂર્યના કિરણો જ્યાં સીધા પડતા હોય ત્યાં સૂર્યગાત વધારે હોય તાપમાન વધારે હોય એટલે કે જે વિષુઋત વાળો એરિયા છે આપડે વિષુઋત વાળો જીરો અક્ષાંશ કહીએ એ વિષુઋત વાળો એરિયા છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે એટલે સૂર્યગાતના સૌથી વધારે હોય અને એના તાપમાન પણ સૌથી વધારે હોય હવે સૂર્યના કિરણો તમે જેમ જેમ ઉપર જાઓ ધ્રુવ તરફ જાઓ એમ સૂર્યના કિરણો ત્રાસા થઈ જાય ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા થઈ જાય તો ને સૂર્યઘાત ઘટી જાય સૂર્યઘાત ઘટી જાય એટલે તાપમાન ઘટી જાય તો આવી રીતના સૂર્યઘાત અને તાપમાન જે છે એ આબોહવાનું નિર્માણ કરે છે એટલે આબોહવાના તત્વોની અંતર્ગત આવે છે કેમ કે સૂર્યઘાત જ્યાં વધારે છે ને તાપમાન વધારે છે ત્યાં એવી આબોહવા બનાવી દેશે સૂર્યઘાત જ્યાં ઓછો હોય છે ત્યાં તાપમાન પણ ઓછું હોય છે ને એવા પ્રકારની આબોહવા બનાવી દે છે જેમ કે અહીંયા ઠંડી આબોહવા બનાવી દેશે ધ્રુવ પાસે અને વિષુઋતુ પાસે ગરમ આબોહવા બનાવી દેશે તો આબોહવાનું નિર્માણ કરે છે તો યસ સૂર્યઘાત અને તાપમાન આબોહવાનું નિર્માણ કરતું એક પરિબળ છે બરાબર છે ચાલો તો આ જ વસ્તુ પીપીટીમાં લખેલી છે આપણે અગિયારમાં ધોરણની ભૂગોળ જે છે એનું આ કન્ટેન્ટ છે બધું જે કાંઈ થોડું ઘણું અગત્યનું હતું એ આપણે અહીંયા ચર્ચામાં લીધું છે બરાબર તો સૂર્યમાંથી મળતી ગરમીને શું કહેશું આપણે સૂર્યઘાત કહેશું સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જોવા મળે છે મેં તમને કીધું એમ વિષુ ઉપર સૂર્યઘાત વધારે ધ્રુવ પર સૂર્યઘાત ઓછો તો અક્ષાંશ પ્રમાણે એમાં તમને ફેરફાર જોવા મળશે ઉષ્ણકટિંધ એટલે કર્કૃત્થી મકરૃત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય ત્યાં સૂર્યના કિરણ લંબ પડે લંબ એટલે સીધા પડતા હોય એટલે તાપમાન ઊંચું રહે તો વિષ ઉષ્ણકટિબંધ કર્કૃતિ મકરત વચ્ચે સૂર્યના કિરણો સીધા પડતા હોય છે એટલે ત્યાં સૂર્યઘાત વધારે થાય છે એટલે ત્યાં તાપમાન પણ વધારે થશે જ્યારે ધ્રુવો પર સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે ત્યાં તાપમાન નીચું રહે છે તો સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ થશે ઠંડી થશે સમ કે વિષમ થશે એ નક્કી કરી શકાય તો સૂર્યઘાત અને તાપમાનના આધારે આપણે આબોહવાનું નિર્માણ કઈ રીતના થઈ રહ્યું છે એ જાણી શકીએ એટલે સૂર્યઘાત અને તાપમાન જે છે એ આબોહવાને તત્વ ગણાશે એવી જ રીતના હવે જોઈએ બીજો મુદ્દો આબોહવાના તત્વોનો બીજો મુદ્દો એ છે દબાણ અને પવન તો દબાણ અને પવન પણ આબોહવાનું નિર્માણ કરે છે કઈ રીતના તો કે જુઓ વિષુઋત છે આપણું બરોબર છે તો આપણે પેલા કર્કૃત જો દોરીએ તો ભારતની મધ્યમાંથી કર્કૃત પસાર થાય સમજો એટલા ભાગમાં આપણે ખાલી સમજીએ તો વિષુવૃત બરાબર છે ચાલો હવે આ કર્કૃત છે આ વિષુવૃત છે બરાબર છે હવે જ્યાં સૂર્યનું કિરણ સીધું પડતું હોય છે ત્યાં હલકું દબાણ થશે કેમ એવું તો કે મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે સૂર્યનું કિરણ જ્યાં સીધું પડે ગરમી વધારે થાય ગરમી વધારે થાય એટલે હવા ગરમ થાય હવા ગરમ થાય એટલે એના અણુઓ છૂટા પડે એના અણુઓ છૂટા પડે એટલે હલકા થાય હવા વિસ્તરણ પામે હલકા થાય એટલે હવા ઉપર ઉડે હવા ઉપર ઉડે એટલે નીચે હલકું દબાણ થાય તો જ્યાં સૂર્યનું કિરણ સીધું પડે ત્યાં હલકું દબાણ થશે કારણ કે હવા પટલી બનીને ઉપર વહી ગઈ હોય એટલે ત્યાં દબાણ ઓછું થઈ ગયું કેમકે હવા આપણી ઉપર દબાણ કરે છે હવાને આપણી ઉપર દબાણ છે એ હવા ઉપર વહી જાય તો ત્યાં દબાણ કેવું થઈ જાય હલકું દબાણ થઈ જાય અને જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે જ્યાં ઠંડો એરિયા છે ત્યાં હવા સંકોચાયેલી છે હવા ઠંડી છે હવા નીચે છે એટલે ત્યાં દબાણ વધારે છે તો ક્યાંક ભારે દબાણ હશે અને ક્યાંક હલકું દબાણ હશે અને હવા શું કરશે ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરશે તો આવી રીતના જો આવા દબાણ કેન્દ્રો સર્જાશે તો આવી રીતના પવનનું નિર્માણ થશે અને આ પવન સમુદ્ર ઉપરથી આવશે માનો કે અહીંથી સમુદ્ર ઉપરથી અહીંથી આવ્યો બરાબર છે આ સમજી લો હલકું દબાણ છે સૂર્યનું કિરણ માનો કે કરકૃત ઉપર સીધું પડે છે તો અહીંયા હલકું દબાણ છે સમુદ્ર ઉપર ઠંડી કારણ કે સમુદ્ર આય સમુદ્ર છે આપણો અરબ સાગર છે બરાબર સમજી લો તો સમુદ્ર જે છે એ ઠંડો હોય જમીનની સાપેક્ષે સમુદ્ર જે છે એ ઠંડો હોય બરાબર કારણ કે સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડુ થાય બરાબર છે એની સામે જમીન ઝડપથી ગરમ થાય ઝડપથી ઠંડી થાય તો આ જ્યારે સૂર્યનું કિરણ કરકૃત ઉપર સીધું પડતું હોય ત્યારે અહીંયા જે જમીન એરિયા છે ભારતનો ભૂમિ ભાગ જે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે એ પુષ્કળ ગરમ થઈ જાય એટલે અહીંયા થઈ ગયું હલકું દબાણ બરાબર અને સમુદ્ર જે ધીમે ધીમે ગરમ થાય એટલે ઠંડો છે એટલે ન્યા હવા ઠંડી છે એટલે ત્યાં ભારે દબાણ તો અહીંયા થઈ ગયું ભારે દબાણ બરાબર છે તો આ હલકા દબાણ આ ભારે દબાણથી હલકા દબાણ તરફ પવન શું કરશે ગતિ કરશે અને સમુદ્ર ઉપરથી આ પવનનો આવશે એટલે પોતાની સાથે ભેટ લઈને આવશે અને અહીંયા વરસાદ આવશે તો દબાણ અને પવન આબોહવાનું નિર્માણ કરે છે યસ દબાણ હલકા અને ભારે દબાણ પૃથ્વી ઉપર રહેવાના જ છે બસ સાથે સાત દબાણ પટ્ટાઓ જે છે એ કોઈને કોઈ લેક્ચરમાં મેં તમને ભણાવી દીધા છે અથવા તો તમે અભ્યાસ કરી લેજો એને લીધે અપવનોના ત્રણ પ્રકારના પવનો નિર્માણ થાય છે બરાબર છે અને આ પવનો જે છે અને આ દબાણ પટ્ટા છે એ આબોહવા ઉપર અસર કરશે ક્યાંક હલકું દબાણ ક્યાંક ભારે દબાણ હલકા દબાણથી ભારે દબાણ તરફ પવનનો ગતિ કરશે ને પોતાની સાથે જો ભેજ લઈને આવશે તો વરસાદ આવશે જો જો જમીન ઉપરથી આવતા હશે હશે તો બરોબર છે જો જો આવતા હશે જમીન ઉપર જતા હશે આ રીતના બરોબર છે તો તો કેવા હશે તો એ ગરમ હશે તો ત્યાંની આબોહવા કેવી કરશે ગરમ કરશે જો પવનો ઠંડા પ્રદેશ ઉપરથી આવતા હોય તો આબોહવા ઠંડી કરશે તો આવી રીતના દબાણ અને આબોહવા એ એ દબાણ અને પવન એ આબોહવાને અસર કરતા તત્વો અંતર્ગત આવશે તો અક્ષાંશ સમુદ્રથી અંતર રચના ભૌગોલિક સ્થાન ઊંચાઈ જંગલ પ્રદેશો વગેરેના કારણસર શું થશે હલકા અને ભારે દબાણ કેન્દ્રો ઉદભવશે વિશ્વઋતુ પ્રદેશ પર ગરમી વધારે છે એના કારણે ત્યાં હલકું દબાણ થશે કે વિષુ પર સૂર્યના કિરણો સીધા પડે એટલે ત્યાં હલકું દબાણ થાય હવા ગરમ થઈને ઉપર ઉડી જાય એટલે ત્યાં હલકું દબાણ થાય અને ધ્રુવીય પ્રદેશો ઠંડા છે એટલે ત્યાં ભારે દબાણ થાય અને આમાં વિવિધ પ્રકારના પરિબળના કારણે હલકા અને ભારે દબાણના નિર્માણ થશે અને ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ જ્યારે હવા ગતિ કરે છે ત્યારે આપણે એને પવન કહીએ છીએ અને જો સમુદ્ર પર ભારે દબાણ હોય ત્યારે જ્યાં ભેજવાળા પવનો જે છે એ હલકા દબાણવાળા ભૂમિખંડો ઉપર જશે ત્યારે ત્યાં વરસાદ આપશે તો આવી રીતના એક આબોહવાનું નિર્માણ કરે છે ભારે અને હલકા દબાણ કેન્દ્રો અને સાથે સાથે પવનો અને એ પવનો જ વરસાદ લાવે છે તો આવી રીતના દબાણ અને પવનો એ આબોહવાને અસર કરતા તત્વો અંતર્ગત આવશે સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા સમ રાખશે અને સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ કરશે બરાબર છે આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવશે બરાબર છે ચાલો હવે આવે છે ભેજ અને વરસાદ તો પેલા ભેજ એટલે શું તો કે હવામાં રહેલી વરાળ જે પાણીનું એક સ્વરૂપ છે એ વરાળને આપણે ભેજ કહીશું એ હવામાં ભેજ તો સમુદ્રના પાણીની વરાળ ને બાષ્પીભવનથી એ ભેજ વાતાવરણમાં ભળશે કાં તો જે વનસ્પતિ છે જંગલો છે એના પવનો દ્વારા બાષ્પ નિષ્કંદનની પ્રક્રિયાથી વાતાવરણમાં અથવા બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી વાતાવરણમાં વરાળ સ્વરૂપે એ ભેજ મુક્ત કરશે તો આવી રીતના વાતાવરણની અંદર જે વરાળ જોવા મળે છે જે પાણીનું એક સ્વરૂપ છે એને કહીએ ભેજ તો પેલા ભેજ હું એ આપણે સમજી ગયા બરોબર છે હવે જ્યાં ભેજ વધારે હશે ત્યાં વરસાદ વધારે હશે જ્યાં ભેજ ઓછો હશે ત્યાં વરસાદ ઓછો હશે બરાબર જેમ કે રણ વિસ્તારો તો રણ વિસ્તારોમાં ભેજ ઓછો હોય સૂકી હવા હોય ભેજ ન હોય વરસાદ ઓછો હોવાનો ત્યાં તો ત્યાં એ પ્રકારની આબોહવાનું નિર્માણ થશે

અને રણ પ્રદેશમાં ઓછી રહેશે તો ભેજ હવતી વધારે ક્યાં આવે છે ધ્રુવો પર એ ઓછો છે ને રણમાં ઓછો છે તો ભેજ વધારે ક્યાં છે ભેજ ઉષ્ણ કટિબંધમાં વધારે છે આ વિષુ ઋતુ પર ભેજ વધારે છે તો અહીંયા વિષુ ઋત છે તો કર્ક ઋત થી મકર ઋત વચ્ચે ઉષ્ણ કટિબંધની અંદર ભેજનું પ્રમાણ વધારે હશે અને જેમ ભેજ વધારે એમ વરસાદ વધારે તો ન્યા એ ભેજવાળી આબોહવા બનાવશે બરાબર છે ભેજ ઓછો તો વરસાદ ઓછો ભેજ વધારે તો વરસાદ વધારે વિષુ ઋતુ ઉપર ભેજ વધારે જેમ ઉપર જાય એમ ભેજની માત્રા ઘટતી જશે વિષુ ઋત્તથી વિધાન યાદ રાખજો પરીક્ષામાં આવું પૂછશે કે વિષુ ઋતુથી ધ્રુવો તરફ જતાં ભેજનું પ્રમાણ વધે કે ઘટે ઘટે વિષુવૃત્તિ ધ્રુવો તરફ જતાં ભેજનું પ્રમાણ ઘટશે બરાબર છે ચલો તો ખબર પડી કે તો ભેજ અને વરસાદ આ પણ આપણે સમજી ગયા બરાબર છે હવે જુઓ આ વિસ્તૃત એરિયા છે ને વિસ્તૃત વાળા એરિયા અહીંયા સૂર્યનું કિરણ લગભગ સીધું જ રહેતું હોય મોટા ભાગે અને અહીંયા સીધું રહેતું એટલે આ ગરમી વધારે હોય અને બાષ્પીભવન એ વધારે ને અહીંયા ભેજે વધારે અને અહીંયા બારે માસ વરસાદ પુષ્કળ વરસાદ વિસ્તૃત ઉપર આજુબાજુના એરિયામાં પુષ્કળ વરસાદ થાય અને કાયમ ભેજવાળી આબોહવા હોય અને આ કાયમ ભેજવાળી આબોહવામાં આપણે ન રહી કે કારણ કે આપણને એકલો બફારો જ થાય આપણે જોયું ને વરસાદ ચોમાસામાં અમુક ટાઈમ વરસાદ પડે પછી ઘડીક વરસાદ ન પડે ને જર્મન એવા કરે તો ભેજ વધી જાય ને વરસાદ ન આવે એટલે આપણને અકળામાં થાય આપણો બફારો થાય બફારો જે કહીએ ને એવું આપણને ઘણી વાર ચોમાસામાં થાય આપણને મજા જ ન આવે તરત આપણે બીમાર પડવા મળીએ આમ થાય ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં આપણે આવું વાતાવરણ થાય ને ભેજવાળું એટલે આપણે મસ્ત બીમાર પડવા મળીએ આપણે અહીંયા છે તો અહીંયા વિષ ઋતુ પર તો બારે માસ એવું છે આપણે તો વારા ઘડી બીમાર જ પડી જાય આપણને રહેવું તકલીફ જ પડે બરાબર છે તો વિષય ઋતુ પર બારે માસ વરસાદ છે સૌથી વધારે ભેજ છે સૌથી વધારે વરસાદ તમને જોવા મળશે જેમ તમે ધ્રુવ તરફ જાઓ એમ ભેજની માત્રા ઘટશે એટલે વરસાદની માત્રા તે ઘટશે તો આ આપણે જોયું ભેજ અને વરસાદ આબોહવાનું નિર્માણ કરતું એક તત્વ છે તો પહેલું તત્વ જોયું સૂર્યઘાત અને તાપમાન સૂર્યઘાત વધારે એમ તાપમાન વધારે અને અહીંયા એવી આબોહવા પછી જોયું દબાણ અને પવન તો દબાણ પટ્ટા હલકા ભારે થાય પવન આવે ગરમ ઠંડો ભેજ વાળો અને વરસાદ લાવશે અને આબોહવાનું નિર્માણ કરશે ત્રીજું પરિબળ ભેજ અને વરસાદ ભેજ વધુ વરસાદ વધુ ભેજ વધુ વિશ્રુત ત્યાર પછી જોઈ લે પીપીટી લખાણ છે તો કે વાતાવરણમાં રહેલ વરાળ જે છે પાણીનું એક સ્વરૂપ છે એને આપણે ભેજ કહીએ છીએ ભેજનું પ્રમાણ બાષ્પીભવન તીવ્રતા પર આધાર રાખે છે જેમ બાષ્પીભવન વધારે એમ ભેજની માત્રા વધારે જેમ ગરમી જેમ સૂર્યના કિરણો સીધા પડે એમાં બાષ્પીભવન વધે એમાં ભેજ વધે એમાં વરસાદે વધે બધું વધે 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 યાદ રાખવાનું જો આવા જ વિધાનો છે વિધાન બનાવવા હોય તો આવા વિધાનો છે બરાબર બાષ્પીભવન વધુ તો ભેજ વધુ તો વરસાદ હતું બરાબર છે ગરમી વધુ બાષ્પીભવન વધુ ભેજ વધુ વરસાદ હતું પણ રણ પ્રદેશમાં ગરમી વધુ છે પણ ભેજ નહીં વધશે બરાબર છે કેમ કે ત્યાં પાણી સમુદ્ર નથી એ રણ છે પાણી નથી એટલે બાષ્પીભવન ન થાય તો રણમાં ગરમી વધુ બાષ્પીભવન ઓછું ભેજ ઓછો વરસાદ ઓછો જોજો જ્યારે વિશ્વઋતમાં ગરમી વધુ બાષ્પીભવન વધુ ભેજ વધુ અને વરસાદ વધુ તો બાષ્પીભવન અગત્યનો રોલ ભજવે છે ભેજ અને વરસાદમાં કેમ કે એકલું ગરમી રોલ રોલ નહીં ભજવે સૂર્યના કિરણો સીધા પડે અથવા ગરમી વધે એટલે ભેજ વધે એવું નથી બાષ્પીભવન વધે તો જ ભેજ વધે ને તો રણમાં ગરમી વધુ પણ બાષ્પીભવન નથી બરાબર છે તો એ પણ ધ્યાન રાખવાનું તો સૂકા રણ પ્રદેશોમાં શું છે વરસાદ ઓછો પડે છે ધ્રુવ પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે કેમ કે આ બાષ્પીભવન ઓછું છે બંને જગ્યાએ ધ્રુવો પર બાષ્પીભવનનું કામ ઓછું છે તો કે ન્યા સૂર્યનું કિરણ ઓછું જ તે ત્રાસું પડે છે નહિવત પડે છે અને ગરમી ઓછી પડે તો બાષ્પીભવન ઓછું જ થવાનું છે ને અને બાષ્પીભવન ઓછું થાય તો ભેજ વરસાદ ઓછો થશે રણમાં રણ ગરમ ફૂલ છે પણ પાણી નથી એટલે બાષ્પીભવન નથી બરાબર છે ચાલો વિષુવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડે સીધા પડે એટલે બાષ્પીભવન સૌથી વધુ વિષ ઋતુ પર થાય એટલે દુનિયાનો સૌથી વધારે સરેરાશ વરસાદ વિષ ઋતુ પર પડશે બરાબર છે હવામાં રહેલો ભેજ આપણને ઉકલાટ કરે છે આપણને બફારો કરશે આ કારણથી વિષ પ્રદેશમાં ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય ઉપર અનુકૂળ નથી આ રીતે ભેજ અને વરસાદને કારણે સૂકી અને ભેજવાળી આબોહવાનું નિર્માણ થાય છે એટલે એ નિર્માણ કરતું છે એટલે આને તત્વ કહીએ છીએ આબોહવાનું તત્વ બરાબર છે ચાલો તો પ્રશ્ન શું પૂછે બાષ્પીભવન વધુ એમ ભેજ ઓછો વરસાદ ઓછો વિધાન ખોટું બાષ્પીભવન વધુ વધુ ભેજ વધુ રણ પ્રદેશમાં ગરમી વધુ બાષ્પીભવન ઓછું ભેજ ઓછો વરસાદ ઓછો ધ્રુવોમાં બાષ્પીભવન ઓછું ભેજ ઓછો વરસાદ ઓછો ઋતુ ઉપર ગરમી વધુ બાષ્પીભવન વધુ ભેજ વધુ વરસાદ વધુ આ રીતે યાદ રાખવાનું છે 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 બરાબર બરાબર ભૂલતા નહીં પરીક્ષામાં આવા વિધાનો બની શકે આપને ચાલો હવે આબોહવાને અસર કરતા પરિબળો બરાબર છે તો તત્વોને ને પરિબળો વચ્ચેનો તફાવત આપણે જોઈ ગયા તત્વો એટલે શું તો કે આબોહવાનું નિર્માણ કરે છે એને આપણે તત્વો કહીએ છીએ જ્યારે આબોહવાના પરિબળો એ આ તત્વો ઉપર અસર કરે છે તો તત્વો પર અસર કરે એને આપણે પરિબળો કહીએ છીએ અને આબોહવાનું નિર્માણ કરે એને આપણે તત્વો કહીએ છીએ બરાબર છે તો કયા પરિ તત્વ પરિબળો છે તો આપણે અગાઉથી જોઈ ગયા લિસ્ટ આખું બરાબર છે તો પહેલું છે અક્ષાંશ તો અક્ષાંશ કઈ રીતના આબોહવાના તત્વો ઉપર ફેરફાર કરશે તો વિષુઋતથી ધ્રુવ તરફ જતા આબોહવામાં ફેરફાર જોવા મળશે કેમ તો કે વિષુઋત ઉપર સૂર્યના કિરણો સીધા છે જેમ ધ્રુવ તરફ જાય એમ સૂર્યના કિરણો ત્રાસા થતા જાય સૂર્યના કિરણો સીધા પડે ને તાપમાન વધારે હોય ને બાષ્પીભવન વધારે હોય ને વરસાદ વધારે હોય બરાબર છે જેમ તમે અક્ષાંશોમાં ઉપર જાવ એમ સૂર્યના કિરણો ત્રાસા થાય બાષ્પીભવન ઘટે ભેજ ઘટે વરસાદની માત્રા ઘટે બરાબર છે જેમ વિસૃતિ ધ્રુવ તરફ જાવ એમ સૂર્યના કિરણો ત્રાસા પડે ગરમી ઘટે અને ઠંડી વધતી જાય બરાબર છે ધ્રુવ પર ઠંડી વધારે વિષતો પર ગરમી વધારે તો અક્ષાંશો અસર કરે હા ધ્રુવો પર જે આ અક્ષાંશો ઉપર જે પ્રદેશ જે દેશ જે વિસ્તાર છે અહીંયા ઠંડી વધારે છે અહીંયા ભેજ પ્રમાણમાં ઓછો છે જયારે વિશ્વઋતુ પર ગરમી વધારે છે ભેજ વધારે છે તો આ જે અક્ષાંશ છે એ ચોક્કસ આબોહવા પર અસર કરતું એક પરિબળ છે કેમ કે તમે જુઓ આ કર્કઋત છે બરાબર છે આ કર્કરૂચ છે

વિશ્વૃત્તિ પ્રદેશથી ધ્રુવ તરફ આપણે જઈએ તો ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડતા જાય છે અને ધ્રુવ પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાસા પડે છે એટલે ત્યાં ગરમી ઓછી હોય બાષ્પીભવન ઓછું હોય વરસાદ એ ઓછો હોય બરાબર છે એટલે અહીંથી બારે માસ હવા કેવી રહે છે આબોહવા ઠંડી રહે છે અહીંયા બરાબર ભૂમધ્યપ્રદેશમાં ત્રીસ થી પિસ્તાલીસ ડિગ્રી અક્ષાંશ ઉપર ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુફાળીને ભેજવાળી આબોહવા તમને જોવા મળશે ચાલો હવે જોઈએ સમુદ્રની સપાટીથી ઊંચાઈ અક્ષાંશ ખબર પડી ગઈ આવું બધું આવે વિધવાનોમાં આ બધા લોજિકલ ટોપિક છે મતલબ તમારે વિચારવું પડશે જવાબ દેતા આનું વિધાન બને ને તો વિચારવું પડશે બરાબર છે સીધું પૂછે કે અક્ષાંશ પરિબળમાં આવે કે આવે આવે ખબર પડી ગઈ બીજું પરિબળ સમુદ્રની સપાટીથી ઊંચાઈ પરિબળ આવે કે ન આવે કઈ રીતના તો કે આ સમુદ્ર છે સમુદ્રથી જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ બરાબર છે એમ એમ તાપમાન ઘટે તાપમાન ઘટે કેટલું ઘટે તો કે એક કિમીની ઊંચાઈ આપણે જઈએ એટલે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે આ તમારે ક્યારેય ભૂલવાનું નહીં એક કિમીની ઊંચાઈ જોઈએ એટલે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે પાછા એક કિમીની ઊંચાઈ જઈએ એટલે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસ તાપમાન ઘટે બરાબર છે તો જે ઊંચાઈ જઈશું એમ તાપમાન ઘટશે જેમ ઊંચાઈ જઈશું એમ તાપમાન ઘટશે તો આ યાદ રાખવાનું છે તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ ઉપર જાય તો તાપમાન ઘટે હા તમે જુઓ ઘણા વિસ્તારો ઉષ્ણકટિબંધમાં છે ગરમ વિસ્તારમાં છે છતાં એ ઊંચાઈ ઉપર હોવાથી ત્યાં થોડી ઠંડક લાગશે આપણે પર્વતો ઉપર જાય એટલે આપણને થોડીક ઠંડક લાગશે ન્યા આપણને બહુ ગરમી નહીં લાગે કેમ કે જેમ ઊંચાઈ જઈએ એમ તાપમાન ઘટતું હોય છે તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ અસર કરે હા કરે ટૂંકમાં આપણે અહીંથી આમ સીધા ઉપર ઉપર જઈએ એમ તાપમાન ઘટતું જાય એક કિલોમીટરની ઊંચાઈ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટશે બરાબર છે તો સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાન ઘટે છે

તો કે તમે જો આપણે શોભાવરણમાં ઉપર જઈ રહ્યા છીએ હવે બધા વાયુઓ ક્યાં છે શોભાવરણમાં છે એમાંય તે જે વાયુઓ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે એટલે સૌથી નીચે છે પછી જેમ ઉપર જઈએ એમ વાયુઓ હલકા આવતા જાય એટલે હવથી વધારે હવાનો જથ્થો નીચે છે એટલે દબાણ હવથી વધારે નીચે છે જેમ ઉપર જઈએ એમ વાયુની માત્રા ઘટતી જાય એટલે શું થશે દબાણ ઘટતું જાય છે તો જેમ ઉપર જઈએ એમ તાપમાને ઘટે અને દબાણે ઘટે બંને ઘટે યાદ રાખજો આ પરીક્ષાનો વિધાન બની જશે તમારું બરાબર કેટલા પ્રદેશો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં ઊંચાઈને કારણે ત્યાં હવા કેવી છે ખુશનુમાન અને સ્ફૂર્તિદાયક એટલે આપણે પર્વત ઉપર જાય એટલે કેટલી સરસ મજાની હવા રહે આપણે મજા જ આવે ને ખરી બરોબર છે જેમ કે દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વાડોરનું ક્વિટો શહેર દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વાડોરનું ક્વિટો શહેર વિષુ ઋતુ પર આવેલું છે એટલે એના બહુ ગરમી હોવી જોઈએ બરાબર છે પણ એ ઊંચાઈ ઉપર હોવાને કારણે ત્યાં ખુશનું મન એટલે સરસ મજાનું સ્ફૂર્તિદાયક વાતાવરણ જોવા મળશે હવા જોવા મળશે ઉનાળામાં સખત ગરમીથી બચવા માટે આપણે બધા જુઓ ક્યાં જાય ઉનાળામાં શિમલા મનાલી બરાબર છે પછી બદ્રીનાથ ને દાર્જિલિંગ ને બરાબર છે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ આપણે શિમલા મનાલી દાર્જિલિંગ માઉન્ટ આબુમાં બધા ઉનાળામાં સીધા માઉન્ટ આબુમાં ઉપડી જાય આપણે ગુજરાતમાં જવું હોય તો આપણે સાપુતારા પહોંચી જાય આપણું એકમાત્ર સ્ટેશન મધ્યપ્રદેશમાં પંચમઢી બધા આવ્યા જાય છે બરાબર છે મહારાષ્ટ્રમાં બધા મહાબલેશ્વર વૈયા જાય બરાબર તમિલનાડુમાં બધા ઊંટી વ્યાજા હે ઊંટી બરાબર છે તો હિમાચલ પ્રદેશમાં બધા શિમલા મલાલી વયા જાય છે બરાબર છે રાજસ્થાનમાં આબુમાં વ્યાજાય આપણા ગુજરાતવાળા સાપુતારામાં જઈશું તો આ બધા આપણે હિલ સ્ટેશનોમાં જઈશું આ બધા હિલ સ્ટેશનો ફરવાલાયક ઊંચાઈ ઉપર આવેલા સરસ મજાના ઉનાળામાં જવા જેવા સ્થળો બધા લગભગ બધા ગયા જશે અમુક અમુક જગ્યાએ બરાબર છે તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ ઉપર જઈએ એટલે સરસ મજાનું આપણને કેમ કે તાપમાન ઘટે છે અને દબાણ ઘટે છે બરાબર તમે જો જેમ ઊંચાઈ જાઓ એમ દબાણ ઘટે છે એટલે દબાણ ઘટવાને લીધે તમને કાનમાં આમ ધાક પડી ગયો ને એવું લાગશે કેમ કે જેમ તમે પર્વત ચડતા હોય તો જો તમારે કાનમાં ધાક પડવા મળશે કારણ કે હવાનું દબાણ ઘટે છે ને એટલે આપણી અંદર બોડીની અંદર એ દબાણમાં ફેરફાર થવા મળે છે એટલે ઘડીક આપણને આમ કાન છે ને આમ કંઈક થતું ને એવું લાગે ધાક પડી ગયો ને એવું લાગે બરાબર છે ચાલો સમુદ્રની સપાટીથી અંતર શું આ અસર કરે હા અક્ષાંશ અસર કરે સમુદ્રની સપાટીથી ઊંચાઈ અસર કરે સમુદ્રથી અંતરે અસર કરે હા કરે કઈ રીતના તો કે આ સમુદ્ર છે તો સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય ને ધીમે ધીમે ઠંડુ થાય બરાબર છે એની સામે જમીન ઝડપથી ગરમ થાય ને ઝડપથી ઠંડી થાય બરાબર તો હવે તો કે જે સમુદ્રની નજીકવાળા સ્થળો હોય છે ત્યાં તમને બહુ ગરમી નહીં લાગે બહુ ઠંડી નહીં લાગે જેમ કે આપણું મુંબઈ મુંબઈ દરિયા કિનારે છે ત્યાં બહુ ઠંડી ન લાગે ને બહુ ગરમી ન લાગે કારણ કે એ સમુદ્રના કિનારે આવેલું છે સમુદ્રથી નજીક છે સમુદ્રથી એનું અંતર હાવ નજીક છે અને નજીક હોવાને લીધે ત્યાં ગરમી બહુ ન લાગે ને ઠંડી બહુ ન લાગે કેમ કે સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય ને ધીમે ધીમે ઠંડુ થાય પણ ત્યાં એનીથી જરા સમુદ્રથી દૂર રહ્યા જાવ સમુદ્રથી અંતર આપણે દૂર રહ્યા ગયા દિલ્હી પાસે આવી ગયા તો દિલ્હીમાં દિલ્હી સમુદ્રથી દૂર હોવાથી ત્યાં આપણને ગરમી બહુ લાગે અને ઠંડી બહુ લાગે તો સમુદ્રથી અંતર અસર કરે આ અસર કરે છે બરાબર છે ગરમી બહુ લાગે ઠંડી બહુ લાગે તો મુંબઈમાં કે જ્યાં તમને સમુદ્રની નજીક હોય તો સમ આબોહવા લાગે અને સમુદ્રથી દૂર એરિયામાં હોય ત્યાં તમને વિષમ આબોહવા લાગે તો યસ સમુદ્રની અંતર પણ શું કરશે એના ઉપર અસર કરશે તો

એ વિભાગ લેવો હોય તો બસો સોળ બી વિભાગ લેવો હોય તો બસો સોળ સી વિભાગ લેવો હોય તો નવ્વાણું અને વિભાગ ડી લેવો હોય તો પર્યાવરણવાળા સપેક્ષણ લેવો હોય તો ત્રણસો સોળ આખી આખી બેચ લેવી તો છસો ને સોળ આખો સિલેબસ તમને રેકોર્ડેડ સો રૂપિયા મળી રહેશે ને તમારી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કોલ પણ કરી શકો છો આ સિવાય આપણે તમારે ઓનલાઈન કોમ્પ્યુટરમાં એક્ઝામ આપવી હોય તો ઘર બેઠા એક્ઝામ આપવી હોય તો માત્ર ત્રણસો રૂપિયા છે અને જો તમારે અકાદમી પર અમારી એકેડમી પર આવીને એક્ઝામ આપવી હોય તો પાંચસો રૂપિયા તમારી ચાર છે બરાબર છે પાંચ મોક ટેસ્ટ લેવામાં આવશે ત્યાર પછી આપણી બંધારણની બુક બરાબર છે આપણી બંધારણની બુક કમિંગ સૂન છે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે બરાબર છે તો આ ભારતનું બંધારણ તમને ફોરેસ્ટમાં પણ કામ લાગશે ફોરેસ્ટના જે લગતા ટોપિક છે એ જ તમારા આમાંથી કરવાના બીજા નહીં કરવાના ટોપિક વાઇઝ જ આખું આપેલું છે બરાબર છે તો આ પણ તમે કરી શકો છો વ્યવસ્થિત આપણું બંધારણની બુક રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તમે બુક સ્ટોલમાં અભયમ બુક સ્ટોલમાં અભયમ એકેડેમીમાં કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો તમને ટૂંક સમયમાં થોડા દિવસોમાં તમારે ત્યાં પહોંચતી થઈ જશે બરોબર છે તો ઘણી બધી મહેનત કરી છે આમાં બરોબર છે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના પ્રયત્ન કર્યા છે અને અંતે આપણે બુક લાવ્યા છીએ આ ઇન્ડેક્સ છે બરાબર છે અગત્યના અનુચ્છેદ છે એક પરિચય છે બરોબર છે પછી આપણે સ્ટાર્ટ કરીશું બંધારણ સભા છે અમુક છે આપણે જે રીતના બંધારણ ભણાવીએ એ રીતના આખે આખું બંધારણ જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યું છે બરોબર છે બધા જ ટોપિક તમને આની અંદર કવર થઈ જશે અને તમારે જે બંધારણમાં કામ ફોરેસ્ટવાળાને જે ફોરેસ્ટમાં કામના છે એ જ ટોપિક આમાંથી કરવાના આખું બંધારણ તમારે કરવાનું નહીં એટલા ટોપિક આમાંથી આરામથી થઈ જશે આ ડેમો કોપી અહીં રાખેલી છે તમારા જોવા માટે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ટોપિક મૂકેલો છે આની અંદર બરોબર છે અનુસૂચિ એટલે શું અમુક અમુક અનુસૂચિઓ મૂકી છે બરાબર છે નાગરિકતાનું મૂક્યું છે થોડું ઘણું ઓકે મંત્રી પરિષદના અમુક મુદ્દાઓ મૂક્યા છે અહીંયા તો ડેમો કોપી મૂકી છે તમે જુઓ પહેલાં એકવાર બરાબર છે તો ફોરેસ્ટ ગાર્ડ એની રેકોર્ડેડ બે ચાલુ છે ચાલો ફરીથી આપણા ટૉપિકની અંદર આપણે આવી જઈએ આપણે છીએ આબોહવાના પરિબળો બરાબર છે તો અસર કરતા પરિબળોમાં આપણે છીએ તો સમુદ્ર તો સમુદ્ર થી અંતર ચાલો તો જમીન અને પાણી એની ગરમ ગરમી સંગ્રહ કરવાની ક્ષમતા અલગ અલગ છે કેપેસિટી અલગ અલગ છે બરોબર છે અલગ અલગ રીતે ગરમ થશે મહાસાગરોના ભૂમિખંડો પર અલગ અલગ રીતે ગરમ થતું જોવા મળશે સમુદ્રના કિનારા નજીકમાં સમુદ્રની અસરને કારણે આબોહવા કેવી જોવા મળશે તમને સમઘાત એટલે સમ આબોહવા જોવા મળશે નજીકમાં બરોબર છે સમુદ્રથી દૂર હોય ભૂમિખંડો આગો હોય તો ત્યાં કેવી જોવા મળશે ત્યાં વિષમ આબોહવા જોવા મળશે તમને મુંબઈમાં જુઓ મુંબઈમાં સમ આબોહવા સિંગાપુર લંડન શાંઘાઈ રિયો ઝનેરો આ બધા શહેરો સમુદ્ર કિનારે હોવાથી સમ આબોહવા છે જ્યારે જ્યારે તમને દિલ્હી મોસ્કો વિનીપેગ અમૃતસર લાહોર આ બધા જે શહેરો છે એ સમુદ્રથી દૂર હોવાને લીધે ત્યાં તમને વિષમ આબોહવા જોવા મળશે તો સમ આબોહવાને વિષમ આબોહવા યસ હવે ટોપિક આવે છે સમુદ્રના પ્રવાહ તો સમુદ્રના પ્રવાહ પણ આબોહવાને અસર કરતું એક પરિબળ છે જેમ અક્ષાંશ અસર કરે જેમ સમુદ્રની સપાટીથી ઊંચાઈ અસર કરે જેમ સમુદ્રથી અંતર અસર કરે એવી જ રીતના અહીંયા મહાસાગરો પણ મહાસાગરના પ્રવાહો પણ આબોહવા પર અસર કરશે કઈ રીતના અસર કરશે તો કે પ્રવાહ સમુદ્રના પ્રવાહ એટલે શું તો કે સમુદ્રની અંદર વહેતી નદી જ કહી શકીએ સમુદ્રમાં એક પાણીનો પ્રવાહ જતો હોય છે અંદર કરંટ વાયરમાં કરંટ જતો હોય ને એમાં કરંટ સમુદ્રની અંદર એક પ્રવાહ જતો હોય છે પાણીનો પાણીમાં વહેતી નદી જ કહીએ આપણે એ પ્રવાહ કાં તો ગરમ હોય કાં તો ઠંડો હોય બરાબર છે જો ગરમ પ્રવાહ હોય તો આજુબાજુની આબોહવા ગરમ કરશે ઠંડો પ્રવાહ તો આજુબાજુની આબોહવા ઠંડી કરશે બરાબર છે તો ગરમ ઠંડો પ્રવાહ હવે આ માનો કે વિશ્વ હોય બરાબર છે આ આપણે વિશ્રુત રાખીએ બરાબર છે તો વિશ્વથી ધ્રુવ તરફ જાઓ એટલે હંમેશા ગરમ પ્રવાહ હોય આ લાલ પટ્ટા છે ગરમ પ્રવાહના છે લાલ પટ્ટા ગરમ પ્રવાહ છે અને ધ્રુવોથી તરફ આવો આ ધ્રુવો છે ધ્રુવોથી વિશ્રુત તરફ આવો તો ઠંડા હોય વિશ્રુતથી ધ્રુવ તરફ જાઓ તો ગરમ પ્રવાહ હોય બરાબર છે ચલો અહીંથી આમ દોરું બરાબર છે તો ધ્રુવથી વિષુવૃત્ત તરફ આવતા હોય બરાબર છે તો એ ઠંડા પ્રવાહ આ બ્લુ કલર ઠંડાનો છે ને વિષુવૃત્તથી ધ્રુવ તરફ જતા હોય તો એ ગરમ પ્રવાહ આ પાણીની અંદર વહેતા પ્રવાહો છે બરાબર ગરમ અને ઠંડા પ્રવાહ શોર્ટમાં સમજાવીશ ડિટેલમાં તમને પ્રવાહ નહીં સમજાવું આપણે જે કામનું છે એટલું જ આમાં જોઈશું હવે હવે શું થાશે તો કે ધ્રુવ પરથી આવતા હોય એ ઠંડા પ્રવાહ હોય પોતાની સાથે ઘણીવાર વાર બરફની શિલાઓને એ બધું લઈને આવતા હોય જેમ કે આ ઉત્તર અમેરિકા ખંડ છે એમાં એક કેનેડા દેશ છે હવે કેનેડામાં શું છે આ કેનેડાની નજીક તમને આ એક પ્રવાહ જોવા મળે આ જે પ્રવાહ છે એ લેબ્રાડોરનો પ્રવાહ છે કયો પ્રવાહ છે આનું નામ છે લેબ્રાડોર તો આ જે પ્રવાહ છે એ લેબ્રાડોરનો પ્રવાહ છે અને આ જે લેબ્રાડોરનો પ્રવાહ છે બરાબર છે આ એક ઠંડો પ્રવાહ છે કેવો છે ઠંડો પ્રવાહ છે બરાબર છે તો કેનેડા પાસેથી આ લેબડાડોરનો જે પ્રવાહ આવે છે એ ઠંડો છે એટલે કેનેડામાં તમને આબોહવા ઠંડી જોવા મળશે કિનારા પાસે ઠંડી આબોહવા તમને જોવા મળશે તો કેનેડાની કઈ બાજુ છે આ કેનેડાની પૂર્વ બાજુ છે કેનેડાની પૂર્વ કિનારે લેબડાડોરનો ઠંડો પ્રવાહ છે ને ઠંડુ કરે છે આ જ અક્ષાંશમાં જો સેમ અક્ષાંશમાં જઈએ જઈશું આપણે સેમ અક્ષાંશમાં આ યુરોપ અહીંયા છે યુરોપ એક જ અક્ષાંશમાં કેનેડા જ્યાં છે ને આ યુરોપ યુરોપનો પશ્ચિમ ભાગ યુરોપનો પશ્ચિમ ભાગ આ પશ્ચિમ ભાગમાં યુરોપમાં એક પ્રવાહ આવે છે આ ગરમ પ્રવાહ છે અને આ જે ગરમ પ્રવાહ છે આનું નામ છે ઉત્તર એટલેન્ટિક પ્રવાહ ઉત્તર એટલાન્ટિક પ્રવાહ હવે આ ઉત્તર એટલેન્ટિક પ્રવાહ ક્યાં છે આ ઉત્તર એટલેન્ટિક પ્રવાહ યુરોપની પશ્ચિમ બાજુએ છે પશ્ચિમ બાજુએ ન્યા આ ગરમ પ્રવાહ છે ઉત્તર એટલેન્ટિક પ્રવાહ વિશ્વથી ધ્રુવ તરફ જાય છે આમ ઉપર એટલે ગરમ જ હોય ધ્રુવથી વિશ્ત તરફ આવે એટલે ઠંડો જ હોય બરાબર તો આ ગરમ પ્રવાહ છે

મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો આબોહવા પર અસર કરશે ભલે એક જ અક્ષાંશ ઉપર એક જ સ્થળ આવેલું હોય તો પણ તો સમજી ગયા છો મહાસાગરના પ્રવાહ શું છે મહાસાગરના પ્રવાહ એટલે સમુદ્રની અંદર વહેતી નદી સમુદ્રની અંદર એવો પાણીનો પ્રવાહ કે જે ગરમ છે જો વિશ્રુતથી ધ્રુવ તરફ જાય તો ગરમ છે અને જો ધ્રુવથી વિશ્રુત તરફ આવે તો ઠંડો છે પાણીની અંદર વહેતો પ્રવાહ ઠંડુ પાણી જાય ને ગરમ પાણી આવે આવી રીતના ગરમ પાણી ઉપર જઈને ઠંડુ પાણી હેઠળ આવે ગરમ પાણી અહીંથી ઉપર જાય ઠંડુ પાણી નહીં હેઠું આવે અહીંયા ગરમ હોય ને વિસ્તૃત પાસે ગરમી છે સૂર્યનું કિરણ સીધું પડે છે તો અહીંયાથી ગરમ પાણી ઉપર જાય અહીંયા બરફ છે ત્રાંસા કિરણો છે ઠંડુ પાણી હેઠું આવશે લ્યો આ પ્રવાહ સિમ્પલ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ચાલો તો મહાસાગરમાં વહેતા અને ગરમ અને ઠંડા પ્રવાહ આબોહવા પર અસર કરે છે યસ અસર કરે છે આપણે જોયું સમુદ્રની નજીક પર નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય તો ત્યાંની આબોહવા અનુક્રમે હુંફાળીને ઠંડી થઈ જાય કેનેડાનો પૂર્વ કિનારો જો મેં તમને કીધું કેનેડાનો પૂર્વ કિનારો કેનેડાના પૂર્વ કિનારા અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવે છતાં બંને પ્રદેશ પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરના પ્રવાહને કારણે ત્યાંની આબોહવા અલગ જોવા મળે તો કેનેડાનો પૂર્વ ભાગ યુરોપનો પશ્ચિમ ભાગ એક જ અક્ષાંશ ઉપર છે આબોહવા ભિન્ન છે કેમ તો કેનેડાના પૂર્વ કાંઠા પાસે લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ પસાર થાય છે તેથી ત્યાં આબોહવા ઠંડી છે અને શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે જ્યારે પશ્ચિમ યુરોપ એની પાસે ઉત્તર ભાગ પાસે ઉત્તર એટલેન્ટિક ગરમ પ્રવાહ ગલ્ફ સ્ટ્રીમ કહીએ સ્ટ્રીમ એટલે પ્રવાહ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ એ છે આના કારણે આબોહવા કેવી રહેશે હુંફાળીને થોડી ગરમ રહેશે બરાબર છે તો આ પચ આ ઉત્તર એટલેન્ટિક પ્રવાહ ગલ્ફ સ્ટ્રીમ યુરોપની પશ્ચિમ બાજુ એ છે કેનેડાની પૂર્વ બાજુ લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે તો આ ઠંડી પ્રદાન કરે આ હુંફાળી પ્રદાન કરે આના માટે તો સારી યુરોપ માટે ઠંડા પ્રદેશમાં પ્રવાહ આવે તો મજા આવે હુંફાળું લાગે થોડુંક બરાબર ચાલો હવે આવે છે જમીનના પ્રકાર આખા વર્લ્ડમાં ઘણી બધી જમીન છે ભારતમાં આઠ પ્રકારની જમીન છે ગુજરાતમાં સાત પ્રકારની જમીન છે તો શું જમીન પણ અસર કરે તો જમીન બહુ ઓછી અસર કરે છે આબોહવા પર જેમ કે રેતાળ રણ પ્રકારની જમીન હોય ને તો એ ઝડપથી ગરમ થાય એ ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડુ થાય તો જ્યાં રણ વિસ્તાર હોય જ્યાં રેતાળ જમીન હોય ત્યાં શું થશે ન્યા આબોહવા વિષમ થશે ઝડપથી ગરમી ને ઝડપથી ઠંડી એટલે આબોહવા વિષમ થશે બરોબર છે પણ કાળી જમીન છે કાપની જમીન છે તો કાળી અને કાપની જમીન ઝડપથી ઠંડી ન થાય અને ઝડપથી ગરમય ન થાય તો ત્યાં આજુબાજુના આબોહવા સમ કરશે તો આવી રીતના જમીન પણ મહદઅંશે આબોહવા પર અસર કરે છે હા કરે છે તો જમીન અસર કરે છે મહાસાગરના પ્રવાહ અસર કરે છે સમુદ્રથી ઊંચાઈ અસર કરે છે સમુદ્રથી અંતર અસર કરે છે અને અક્ષાંશ એ આબોહવા પર અસર કરતા પરિબળો છે તો આબોહવાના નિર્માણમાં જમીન અને એક ગોણ પરિબળ છે પણ રેતાલ જમીન હોય જલ્દી ગરમ થાય જલ્દી ઠંડી થાય આવી જમીન રણ પ્રદેશમાં વિષમ આબોહવાનું નિર્માણ કરશે લાવવાની કાળી જમીન છે અને કાપની જમીન છે જલ્દી ગરમ નથી થતી જલ્દી ઠંડી નથી થતી તો એ આબોહવા પર અસર કરશે મહદઅંશે આવી રીતના બરાબર હવે જંગલોનું પ્રમાણ જમીન તો થોડી ઘણી અસર કરે છે શું જંગલ અસર કરે કરે તો ને ભાઈ જ્યાં જંગલ વધારે ત્યાં બાષ્પોત્સર્જન સર્જન વધારે બાષ્પોત્સર્જન સર્જન વધારે એટલે હવામાં ભેજ વધારે એટલે વરસાદ પણ વધારે અને હવામાન થોડું તમને ભેજવાળું જોવા મળશે તો જ્યાં વધારે જંગલો છે ત્યાં થોડું ઠંડુ વાતાવરણ હશે જંગલો પાસે ભેજે વધારે હશે વરસાદે વધારે હશે કારણ કે ત્યાં બાષ્ફોર સર્જન વધારે છે બરાબર અને જ્યાં રણ છે જ્યાં જંગલ નથી રણ છે ત્યાં બાષ્ફો સર્જન જ ન હોય બાષ્પીભવન પણ ન હોય ભેજ પણ ન હોય હવા સૂકી હોય અને ગરમ હોય તો જે રણ એરિયા છે ત્યાં જંગલનું પ્રમાણ ઓછું છે વરસાદે ઓછો છે ભેજે ઓછો છે જેમ કે આપણા ભારતના પશ્ચિમ બાજુએ રાજસ્થાનનો અને કચ્છનો રાજસ્થાનનું થારનું રણ અને આપણા ગુજરાતમાં કચ્છમાં મોટું રણ નાનું રણ તો આ એરિયા પશ્ચિમ ભાગ કોઈપણ ખંડની હંમેશા પશ્ચિમ બાજુ બાજુએ તે રણ હોય પૂર્વ બાજુએ રણ હોય નહીં આપણા ભારતમાં જો આપણી પશ્ચિમ બાજુએ જ છે બરાબર છે તો પશ્ચિમ બાજુએ જ હંમેશા રણ હોય તો આપણા પશ્ચિમ બાજુએ જ રણ છે રાજસ્થાનમાં અને ગુજરાતમાં અહીંયા આબોહવા કચ્છ બાજુ અને રાજસ્થાનના થારના રણબાજુ સૂકી છે ગરમ છે ભેજ નથી વરસાદ પણ નથી એની સામે તમે જુઓ આ પૂર્વોત્તર રાજ્યો બરાબર છે અહીંયા મેઘાલય છે ગારો ખાસી જૈંતીયા છે અસમ છે અરુણાચલ પ્રદેશ છે આ બધા રાજ્યો સિક્કિમ છે આ બધી જગ્યાએ જંગલોની માત્રા વધારે છે ભેજ વધારે છે એટલે વરસાદ પણ વધારે છે બરાબર કારણ કે સર્જન એ વધારે છે બરાબર પવનો પણ ભેજવાળા છે એટલે વરસાદ સારો એવો આપે છે તો આ રીતના યાદ રાખવાનું છે તમારે જંગલોનું પ્રમાણ અસર કરશે તો હા અસર કરશે વધારે જંગલો હશે વધારે ભેજ હશે વરસાદ હશે ઓછા જંગલો હશે રણ જેવું હશે છે વરસાદની હોય ભેજ ની હોય સૂકી ગરમ આબોહવા હોય છે તો આવી રીતના તમારો વિધાનો બનશે કન્સેપ્ટ છે કન્સેપ્ટના પ્રશ્નો છે એના વિધાનો બને સમજી વિચારીને ટીક કરવાનો જો પૂછે તો પણ પહેલા તો એ ખબર હોવી જોઈએ કે જંગલનું પ્રમાણ શું આબોહવા પર અસર કરે હા અસર કરે તે જેવા વધારે જંગલો એવી આબોહવા ઓછા જંગલો એવી આબોહવા તો વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે તાપમાન સરેરાશ કરતાં નીચું હોય છે ને તમને બહુ ગરમી નહીં લાગે જંગલો મજા આવશે રણપ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે એટલે કે ગરમી વધારે રહે છે બરાબર છે વરસાદ ઓછો પડે છે રણ પ્રદેશમાં કેમ કે વનસ્પતિ ન હોય વનસ્પતિ ઓછી હોય બરાબર છે જેમ કે પૂર્વ ભારતમાં મેં તમને કીધું ને મેઘાલય ને સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ ને આ બધા જે આપણા પૂર્વોત્તર રાજ્યો છે પશ્ચિમ બંગાળે લઈ લો આરોપ બરાબર છે ના જંગલો વિશાળ છે બરાબર છે એટલે ત્યાં વરસાદ પણ વધારે છે બરાબર અહીં આબોહવા થોડી ભેજવાળી રહેશે ગરમ રહેશે બરાબર અને વરસાદ રહેશે જ્યારે તમે આવો કચ્છમાં કચ્છમાં આવો પશ્ચિમ રાજસ્થાનમાં આવો ને રણ છે સૂકો વેરાન પ્રદેશ છે ને તાપમાન ઊંચું રહે ગરમી વધારે રહે વરસાદ ખૂબ ઓછો રહે ભેજ ઓછો રહે એટલે આ વિષમ પ્રકારની આબોહવા જોવા મળશે ગરમી વધારે અને ઠંડી વધારે બરાબર છે ચાલો તો જંગલોનું પ્રમાણ પણ અસર કરે છે ત્યાર પછીનો ટોપિક છે શું પવનનો અસર કરશે તો આ તો બહુ સિમ્પલ છે યાર પવનનો તો અસર કરે જ છે ને આબોહવા પર ઠંડા પવન આવે તો ઠંડી આબોહવા ગરમ પવન આવે તો ગરમ આબોહવા જેમ કે જેમ કે આપણે ઉપરથી ઠંડા પવનો આવતા હોય બરાબર છે તો ઉપરથી ઠંડા પવનો નીચે આવે તો અહીંયા ગરમી છે અહીંથી ઠંડા પવનો આવે છે તો આ ઠંડા પવનો આ ગરમ વિસ્તાર ઉપર આવે તો આ ગરમ વિસ્તારને શું કરશે ઠંડો કરશે બરાબર છે ગરમ વિસ્તારને ઠંડો કરશે માનો કે ગરમ પવનો માનો કે કોઈ ગરમ પવન ઠંડા વિસ્તાર બાજુ જાય તો અહીંથી નીકળો ગરમ પવન અહીંયા ઠંડો વિસ્તાર છે તો એ ઠંડા સપાટી ઉપર આ ગરમ પવન આવશે એટલે એને ગરમી ગરમી પ્રદાન કરશે તો ગરમ પવનો એ ઠંડા પ્રદેશ ઉપરથી પસાર થાય તો ત્યાં ગરમી આપતા જાય છે ઠંડા પવનો ગરમ પ્રદેશ ઉપરથી પસાર થાય તો ત્યાં એ ઠંડી આપતા જશે એનું તાપમાન થોડું ઓછું કરતા જાય છે બરાબર છે આપણે હિમાલય બાજુથી પવનો આવે તો ઠંડા આવે તો આપણે ગરમી હોય તો એ ઠંડા પવન આપણને સરસ મજાની ઠંડી દેતા જાય તો મજા આવશે આપણને બરોબર છે તો આવી રીતના પવનો પણ અસર કરે છે યાદ રાખજો તો પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય જ છે ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે તેના તાપમાનમાં ઘટાડો કરી નાખે ઠંડી પ્રદાન કર દે ગરમ પ્રદેશ પરથી આવતા પવનો ગરમ હોય આ ગરમ પવનો ઠંડા પ્રદેશ પરથી પસાર થાય ત્યારે તાપમાન વધારી દે છે બરાબર છે સમુદ્ર પરથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ વરસાદે આપશે આને જમીનના વિસ્તાર ઉપરથી વાતા સૂકા પવનો વરસાદ નહીં આપે બરાબર છે તો આ રીતના આબોહવા પર પવન અસર કરશે તો કયા કયા પરિબળો જોયા અક્ષાંશ અસર કરશે વિષઋઋતુ પર અને ધ્રુવ ઉપર અલગ અલગ આબોહવા સમુદ્રથી ઊંચાઈ જેમ ઊંચા જાવ એમ તાપમાન ઘટે સમુદ્રથી અંતર નજીક રહ્યો એ પ્રમાણે દૂર રહ્યો એ પ્રમાણે તો અક્ષાંશ સમુદ્રથી ઊંચાઈ સમુદ્રથી અંતર બરાબર છે પવનો બરાબર છે પછી સમુદ્રના પ્રવાહો એ પણ અસર કરશે બરાબર છે આ બધી વસ્તુ આબોહવા પર અસર કરતા પરિબળો છે અને એવું જ એક પરિબળ જોવા જઈ રહ્યા છીએ પર્વત માળાની દિશા અને ઢોળાવ શું પર્વતો અસર કરશે હા અસર કરે તેને ને પર્વતો કઈ રીતે અસર કરશે તો કે આ કોઈ પર્વત છે બરાબર છે આ સમજી લો કોઈ એક પર્વત છે બરાબર છે તો આ એની પૂર્વ બાજુ છે આ પશ્ચિમ બાજુ છે તો પર્વતોની પશ્ચિમ બાજુ શું છે સૂર્યઘાત વધારે થાય છે સૂર્યઘાત વધારે એટલે ગરમી વધારે થાય એટલે તાપમાન વધારે રહેશે અને પૂર્વ બાજુ એની સાપેક્ષે ઓછો અહીંયા છાંયો વધારે રહેશે જો આ બાજુ છાંયો દેખાશે તો પૂર્વ બાજુ છાંયો રહેશે પશ્ચિમ બાજુ વધારે સૂર્યઘાત થાય છે વધારે તાપમાન આવે છે એટલે આ બાજુ એ વધારે પડશે પૂર્વ બાજુ ઓછો વરસાદ પડશે પર્વતની બરાબર છે પૂર્વ બાજુ છાંયો વધારે રહેશે સૂર્યઘાત ઓછો રહેશે સૂર્યઘાત આ બાજુ વધારે રહેશે તો આ બાજુ તાપમાન પણ ઓછું રહેશે તો પર્વત નો જે ઢાળ છે એની દિશા છે એ પણ અસર કરે છે પશ્ચિમ બાજુ છે તો એવી આબોહવા પર્વતની પૂર્વ બાજુ કોઈ સ્થળ છે તો એ રીતની આબોહવા એ રીતના માનો કે અહીંયા હિમાલય છે બરાબર આ આપણો હિમાલય છે બરાબર આ હિમાલયનો દક્ષિણ ભાગ છે હા હવે ઉપરથી ઠંડા પવનો આવે છે ચીન ઉપરથી ઠંડા પવનો આવે છે આ પવનો આ જે હિમાલય છે એના દક્ષિણ ભાગ સુધી નહીં આવે તો હિમાલયના દક્ષિણ ભાગમાં આટલી બધી ઠંડી લાગશે નહીં જેટલી હિમાલયના ઉત્તર ભાગમાં કે જ્યાંથી આ પવનો આવે છે તો ઢાળે અગત્યનો છે ને પર્વતનો ઢાળ કઈ બાજુ છે તો કે જો ઉત્તર બાજુ એ બાજુ અલગ છે ને દક્ષિણ બાજુનો ઢાળ છે ત્યાં બહુ ઠંડી લાગશે ને ત્યાં આ ઠંડા પવનની અસર જે હિમાલયનો દક્ષિણ ભાગ છે ત્યાં બહુ લાગશે એ તો ઢાળે અગત્યનો છે પર્વતનો એવી રીતના તમે જુઓ અહીં આપણો છે પશ્ચિમ ઘાટ બરાબર અહીં આપણો પશ્ચિમ ઘાટ છે સમજી લો બરાબર જેને સહ્યાદ્રી પર્વતમાળા કહીએ હમણાં પૂછી લીધું જીપીએસસીમાં બરાબર છે તો આ સમજી લો સરિયાદી પર્વતમાળા છે હવે હવે અહીંથી આવ્યા નૈઋત્યના મોસમી પવનો આ પવનો આ બાજુ વરસાદ આપ્યો પશ્ચિમ ઘાટની કઈ બાજુ આ પશ્ચિમ બાજુ અહીંયા વરસાદ આપ્યો બરાબર છે આ બાજુ ઓછો વરસાદ આપશે આ બાજુ તો જે બાજુ વધારે વરસાદ આપે છે એ પશ્ચિમ બાજુ છે કારણ કે આ કઈ બાજુ છે આ વાતા વિમુખ છે આ વાતા ભીમુખ છે ને આ બાજુ કઈ કહેવાય આ છે આ સાઈડ જે છે એ વાતા ભીમુખ કહેવાશે અને આ સાઈડ છે એ વાતા વિમુખ કહેવાશે જેને તમે વર્ષા છાયા પ્રદેશ પણ કયો વર્ષા છાયા પ્રદેશ તો આ બાજુ વધારે વરસાદ આ બાજુ ઓછો વરસાદ કેમ એવું તો કે સમજો આ સમજી લો કે કોઈ એક પર્વત છે બરાબર છે બરાબર અહીંયા કોઈ એક સ્થળ છે અને અહીંયા કોઈ એક સ્થળ છે બરાબર છે આ પશ્ચિમ બાજુ છે અહીંથી પવનો આવ્યા નૈઋત્યના મોસમી પવનો આવ્યા પોતાની સાથે ભેજ લાવ્યા વાદળો આવ્યા આ વાદળો આવ્યા એટલે આ પર્વત સાથે અથડાણા પછી અહીંથી વાદળો આગળ ન જાય કે ઓ માય ગોટ પર્વતાડો આવી ગયો હવે ક્યાં જવું ઘરે પાછા આમ પાછા ન જાય બરાબર છે તો અહીંયા વાદળો આવ્યા એટલે હવે શું થશે અહીંથી હવે આગળ રસ્તામાં પર્વત આવ્યો એટલે એને ઉપર ચડવું પડશે જવાનું આમ જ છે એટલે આને ઉપર ચડવું પડશે તો હવે આ જે વાદળો જે છે આ ઉપર જાય ઉપર જાય એટલે તાપમાન ઘટે આપણે ભણી ગયા જેમ હવા ઉપર જાય એમ તાપમાન ઘટે તો આ ઉપર જશે એટલે તાપમાન ઘટશે કારણ કે આનો ઓળંગું તો પડશે એટલે ઉપર જશે ઉપર જશે એટલે તાપમાન ઘટશે તાપમાન ઘટે એટલે હવા સંકોચાય હવા સંકોચાય એટલે હવાના અણુઓ ભેગા થાય ભેગા થાય એટલે હવામાં જે રહેલો ભેજ છે એ શું કરી દેશે મૂકી દેશે મુક્ત કરી દેશે આને ઘણી ભવન થયું કહેવાય અને ઘણી ભવન થાય એટલે વરસાદ આવે બરાબર કેમ તો કે આ જે હવાનો વાયુ જે છે બરાબર અણુ જે છે આ હવા જે છે આની અંદર આ સંતૃપ્ત હવા છે આની અંદર ભેજ પૂરેપૂરો છે પૂરેપૂરું પાણી ભરેલું છે સમજી લો એટલો હવાનો અનુચ્છેની અંદર પૂરેપૂરું પાણી પીર્યું છે હવે ઉપર જાય ઠંડી થાય એટલે સંકોચાય સંકોચ સંકોચ અંદર રહેલું પાણી શું કરી દેવું પડે મુક્ત જ કરી દેવું પણ આમ નીચવાઈ ગયું બરાબર તો બસ એવું જ થશે જેમ ઉપર જાય એમ ઠંડી થાય હવા સંકોચાય અને પોતાનો ભેજ ખાલી કરી નાખશે એટલે અહીંયા પુષ્કળ વરસાદ આપી દેશે આ સાઈડ બરાબર છે કેમ કે ઘનીભવન ભવન થાય અહીંયા વરસાદ થાય અને વરસાદ આવે એટલે અહીંયા આ જે સાઈડ જે સાઈડ વરસાદ પડી રહ્યો છે આને કહેવાય વાતાભિમુખ આને કઈ બાજુ કહેશું વાતા વિમુખ હવે આ બાજુ જેમ ઉપર જાય એમ વરસાદ વધતો જાય છે એટલે ભેજ ઘટતો જાય ભેજ ઘટતો જાય ભેજ ઘટતો જાય પછી આ બાજુ આવે તો શું હોય ભેજ ઓછો થઈ ગયો ભેજ ઓછો થઈ ગયો અહીંયા વરસાદ કેવો પડે ઓછો પડે એટલે આ કઈ બાજુ પૂર્વ બાજુ છે બરાબર છે આને કહેવાય વાતા વિમુખ કઈ બાજુ વાતા વિમુખ અથવા વર્ષા છાયા પ્રદેશ વર્ષા છાયા પ્રદેશ બરોબર છે તો વાતા વિમુખ બાજુ વધારે વરસાદ છે વાતા વિમુખ બાજુ ઓછો વરસાદ છે એને વર્ષા છાયા પ્રદેશ પણ કહેવાય તો એ જ વસ્તુ તમને જોવા મળશે બરાબર છે તો આપણા જે દ્વીપકલ્પ પ્રદેશ છે એની પશ્ચિમ બાજુએ તો સારો એવો વરસાદ છે કારણ કે બાજુએ છે પણ આ પશ્ચિમ ઘાટની ઘાટની પૂર્વ પૂર્વ પશ્ચિમ બાજુએ વરસાદ ઓછો છે દ્વીપકલ્પમાં કારણ કે વર્ષા છાયા પ્રદેશમાં છે બરાબર છે તો આ રીતના પર્વત જે છે શું પર્વત આબોહવા પર અસર કરે હા ચોક્કસથી અસર કરે છે બરાબર છે એનો ઢાળ જે છે અસર કરે છે હા અસર ચોક્કસથી કરે છે તો પર્વતની પર્વતમાળાની દિશા કઈ રીતના ગોઠવાયેલી છે અને ઢોળાવ કઈ રીતના છે એના આધારે આબોહવાનું નિર્માણ થશે આબોહવાની અસર થશે આબોહવા પર તો પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે એ તેના ઢોળાવની દિશા પર રહે છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશામાં પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે મેં તમને કીધું એમ પશ્ચિમ બાજુ સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે તાપમાન વધુ હોય છે ગરમી વધુ હોય છે બરાબર છે હિમાલયની દક્ષિણ તરફ મેં તમને આ પણ ભણ્યા હિમાલયની દક્ષિણ તરફનો ઢાળ ઉત્તરના ઠંડા પવનોની દિશાથી દૂર છે જેનાથી દક્ષિણ ઢોળાવના તાપમાન એટલું નીચું નથી જતું જેટલું ઉત્તરના ઢોળાવ પર હોય છે બરાબર છે એટલે અહીંયા મેં તમને કીધું કે હિમાલયના દક્ષિણ ઢોળામાં તાપમાન બહુ નીચું નથી જતું જેટલું ઉપર નીચું થઈ જાય બરાબર છે કારણ કે પવનોની આ દિશામાં છે તો ઢાળ પણ અગત્યનો છે બરાબર છે સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને

અગેન આપણે એક જાહેરાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર છે આપણી બંધારણની બૂક આવી ગઈ છે બરાબર છે તો રજીસ્ટ્રેશન શરૂ છે બંધારણની બુક લઈ શકો છો ફોરેસ્ટમાં કામ લાગશે જીપીએસસીમાં કામ લાગશે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પીએસઆઈ કોન્સ્ટેબલ એએસઆઈ બધી જ જગ્યાએ બધી જ એક્ઝામોમાં કામ લાગશે બરાબર છે કોન્સ્ટેબલમાં કામ લાગશે આવનારી પીએસઆઈમાં તમને જીપીએસસીમાં દરેક જગ્યાએ કામ લાગશે એ પ્રકારે બુક બનાવવામાં આવી છે ટોપિક જોઈને તમારી એક્ઝામ પ્રમાણે તૈયારી કરવી બરાબર છે તો આંબેડકર સાહેબ કે જેને આપણે બંધારણના ઘડવૈયા કહીએ છીએ બંધારણના આપણે પિતા કહીએ છીએ તો સંપૂર્ણપણે આપણે એને આદર્શ માનીશું બરાબર છે આપણે એમનાથી જ આપણે શું કંઈ પ્રેરિત થયેલા છીએ બરાબર તો આ ઇન્ડેક્સ છે ઇન્ડેક્સમાં પણ તમામ વસ્તુઓ તમને આપેલી જ છે તમારે ઇન્ડેક્સ મુજબ જોઈ લેવાનું તમારે કયો ટોપિક તૈયાર કરવાનો છે એ તમને આમાંથી ઇન્ડેક્સ મુજબ મળી રહેશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ફોરેસ્ટની રેકોર્ડેડ બેચની તો ફોરેસ્ટની રેકોર્ડેડ બેચ પણ અવેલેબલ છે બરાબર છે સંપૂર્ણ કોર્સ લેવો હોય કે સબ્જેક્ટ વાઈઝ લેવો હોય બધી સુવિધા ઉપલબ્ધ છે બરાબર વિભાગ એ બીસીડી બરોબર છે તો સંપૂર્ણ સિલેબસ ફોરેસ્ટનો નો છસો સોળ અવેલેબલ છે તમને ટેસ્ટ આપ્યો તો ટેસ્ટ સિરીઝ પાંચ મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે તમે હેલ્પલાઈન નંબર તોંતે ઓગણસાઇટ એક્યાસી ચાલીસ ચાલીસ પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો બુક માટે બુક સ્ટોરમાં પણ તમે કોલ કરી શકો છો તમને દરેક એક્ઝામમાં કામ લાગશે આપણી જે બંધારણની બુક છે ડેમો કોપી પણ આમાં મૂકેલી જ છે એકવાર તમે અભ્યાસ કરી લેજો અલગ અલગ પેજ આનાથી સિલેક્ટ કરીને મૂકેલા છે બરાબર તો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા બસ ઝડપથી કોલ કરી દો અત્યારે ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ હશે બુક સ્ટોલમાં આવતીકાલે કોલ કરજો તમને તમામ માહિતી મળી રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આશા રાખું કે તમને ટોપિક સમજાઈ ગયો હશે પડિયાર હિતભાઈ હા પડિયાર હિતભાઈ તમે અભિયમ એકેડમી ઉપર આવજો બરોબર છે અભિયમ એકેડમી ઉપર આવજો આપની સાથે મુલાકાત થઈ જશે બરોબર છે કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી હોય તો તો ઓગણસાઠ એક્યાસી ચાલીસ ચાલીસ ઉપર આપણે કોલ કરો રેખાંશ અસર નહીં કરે આબોહવા પર અક્ષાંશ અસર કરશે રેખાંશ અસર કરશે નહીં ચાલો વંજારા ગીરીશ કુમાર ઓકે ચાલો તો બંધારણી બુક કરણ રોજિયા કરણ કરણભાઈ રોજિયા દ્વારા આમાં ખૂબ જ મદદરૂપ કરો મદદરૂપ થયેલા છે ઘણું બધી બુકમાં એને સહકાર આપ્યો છે એમની સાથે રહીને જ આપણે આ બુકનું બનાવવામાં આવી છે તો એમનો પણ આપણે આભાર માનીશું સાથે સાથે ઓકે ચાલો આશા રાખો કે તમારો જવાબ મળી ગયો હશે તો મહેનત કરતા રહો ઓકે પડિયા પઢિયારિતભાઈ આવી જજો એની ટાઈમ બરોબર છે અભિયમ એકેડેમી પર ઓકે ચાલો બાકીની વધારે ક્વેરી હોય તો તમે અભયમ એકેડેમી પર કોલ કરજો તમને સમજાવી દઈશું ચાલો આજે આપણે એટલું જ લખીશું વિદ્યાર્થી મિત્રો તો તમામ વિદ્યાર્થી મિત્રોને આવનારી પરીક્ષાઓ માટે બેસ્ટ અપ લક જય હિંદ અને તમારી કોમેન્ટ જો તમે રેકોર્ડેડ વિડીયો જોતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો તમારી કોમેન્ટ અમારા માટે અમૂલ્ય છે તમારી કોમેન્ટથી અમને પણ ખબર પડે કે કેવું કરી રહ્યા છે કેવું ભણાવી રહ્યા છીએ જેથી કરીને કાંઈ ફેરફાર કરવો હોય સુધારો કરવો હોય તો અમે કરી શકીએ અને તમને મજા આવી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો હું દરેકની કમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરું છું જે રીતના સમય અને અનુકૂળતા હોય એ રીતના હું જવાબ આપું છું તો રેખાંશ ભૈલા ઊભી કાલ્પનિક રેખા છે આમાં કઈ રીતના અસર કરે રેખાંશના અસર કરી રીતના બરાબર છે ચાલો તો આપણી કમેન્ટ જરૂરી છે આપ કમેન્ટમાં જરૂરથી કહેજો રેકોર્ડેડ વિડીયો જોતા હો તો બરાબર છે રિપ્લાય કરીશું અને વધુને વધુ સમય માટે અભયમ સાથે જોડાયેલા રહો અને આવનારી પરીક્ષાઓ પાસ કરો એ માટે તમામ વિદ્યાર્થી મિત્રોને હવે આપણે ભારતમાં આ ભારતમાં મેપ છે હવે એક રેખાંશ આવે છે અને બીજી રેખાંશ આવ્યા છે આ રેખાંથી આ આરેખાંશ પર આવતો શું આબોવામાં ફરક પડી જાય છે આપણું ગુજરાત જે છે થી ચુમ્મોતેર વચ્ચે છે તો અઢષ ઓગણસીત્તેરની સીતરા ત્રણ રેખાંશ આવ્યા હવે કચ્છમાંથી માનો કે ત્રણ રેખાંશ પસાર થતા હોય તો કચ્છમાં શું કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેખાંશ અલગ અલગ આબોભાવ હોય ન હોય નહીં અસર કરે અક્ષ રેખાંશ છે એ અસર નહીં કરે અલગ અલગ રેખાંશ હોય તો એની કાંઈ બહુ ફેર પડી જતો નથી અક્ષાંશમાં શું કે આપણે ઉપર જઈએ છીએ બરાબર છે તો સૂર્યના કિરણો જે અડસઠમાં રેખાંશ ઉપર સૂર્યનું કિરણ પડતું હોય એ જ તે સડસઠ ઉપર પડતું હોય ને એ તે સિત્તેર ઉપર પડતું હોય તો સૂર્યનું કિરણ બધી જગ્યાએ અહીંયા સરખું હોય છે એટલે એનાથી કશો ફરક પડતો નથી અક્ષાંશમાં શું જાય સૂર્યનું કિરણ ત્રાસું થતું જાય છે સૂર્યનું કિરણ ત્રાસું થાતું જાય છે એટલે અક્ષાંશ અસર કરે છે રેખાંશ અસર નહીં કરે ઓકે આશા રાખું કે તમારો જવાબ મળી ગયો છે વારંવાર તમે પ્રશ્ન પૂછત છતાં હવે મેં સમજાવી દીધો બરાબર છે चलो रेखांश सर ना करे अक्षांश सर करे ओके चलो तो यस धीरेन व्यास थैंक यू बराबर से थैंक यू जोरदार बनाव थैंक यू ચાલો બસ આપનો બધાનો સાથ સકાર આપનો બધાનો પ્રેમ મળતો એવી ભરતભાઈ પીડીએફ પણ મળી રહેશે આપને બરાબર છે પીડીએફ મળી રહેશે આપ લોકોને યશ ગોપાલભાઈ જય શ્રી રામ યશ પવારભાઈ ઓકે आभार बीके ठाकुर भाई पीसी टू जोशी केवल ओके ओके केवल भाई वेलकम थैंक यू डीजे गामिन ओके गिर ना हावज भाई परफेक्ट सर थैंक यू ओके ઓકે વિદ્યાર્થી મિત્રો તો ઝીણા મોહર બોલે યોગીરાજ સિંહ રેવાર લીલી બોલે નાગરમાં મજામાં રોહિતભાઈ વાઘેલા મજામાં અનસ સરવૈયા થેન્ક યુ ઓકે બી કે ઠાકોરભાઈ ગુડ રિવિઝન થઈ ગયું ઓકે પીસી સિક્સ વેરી ગુડ થેન્ક યુ રોહિતભાઈ કિશન ચુડાસમા યસ પીસી વન અમારી ઓલ ટાઈમ હિટ જય હિન્દ જય હિન્દ હરિકિશનભાઈ ઓકે ચાલો ઓકે તો તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ રામ રામ ટાણા ટાણા